कच्छ जिल्लामां भारे वरसादथी नदी नाळाओ छलकाई उठ्या छे। त्यारे सारा वरसादथी भूजनुं हमीरसर तळाव संपूर्ण भरायुं। तळाव संपूर्ण भराता तंत्र द्वारा बोटथी मॉनिटरिंग करवामां आवी रह्युं छे। अनिच्छनीय घटना न बने ते माटे तंत्र सतर्क थई गयुं छे। आप दृश्यमां जोई शको छो के हमीरसर तळाव छे संपूर्ण भराई गयुं छे। त्यारे बोटनी मददथी तेनुं मॉनिटरिंग करवामां आवी रह्युं छे। ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પગલે નદી નાળા પણ છલકાઈ ઉઠ્યા છે, ત્યારે હમીરસર તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તળાવમાં બોટ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સુકા મલક કચ્છ પર મેઘરાજા મહેરબાન થયા છે। કચ્છના દસે તાલુકામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે। ભુજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદને પગલે ભુજના મધ્યમાં આવેલા હૃદયસમા હમીરસર તળાવમાં પણ નવા નીરની આવક થઈ છે। પાંચ વર્ષ બાદ હમીરસર તળાવ હિલોળે ચડ્યો છે। તકેદારીના ભાગરૂપે ભુજ નગરપાલિકા દ્વારા એક બોટની વ્યવસ્થા પણ હાલ કરવામાં આવી છે। તો અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભુજ નગરપાલિકાની બોટ પણ હાલ હમીરસર કાંઠે ફરતી જોવા મળી રહી છે। ચોક્કસથી કહી શકાય કે કચ્છના દસે તાલુકામાં સારો વરસાદ નોંધાતા કચ્છની અંદર જળસ્તરમાં પણ ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં કચ્છના માલધારીને ખેડૂતોને પાણીની તરસ નહીં પડે તે આ વરસાદ પરથી જોઈ શકાય છે। ભરતસિંહ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, ભુજ।